प्राथमिक जरूरियात एवी रोड रस्ता गटर तथा स्ट्रीट लाइट नी सगवड़ न होवाना कारणे अर्धू गांधीधाम त्रस्त જોવા મળી રહ્યું છે। સ્ટોરી બાય નીરવ ગોસ્વામી મા ન્યૂઝ લાઈવ ગાંધીધામ ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ મા ન્યૂઝ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગાંધીધામની પરિસ્થિતિ એવી છે, એક સાધો ત્યાં તેલ તૂટે, અનેક સમસ્યા, અનેક સોસાયટીમાં એવી અનેક અનેક સમસ્યા છે, જ્યાં ઉતરી ગ્રાઉન્ડ ઝીરોમાં જે કાર્યકર્તા હોય કે નેતા, જે ચૂંટાયેલા નેતા હોય કે પ્રતિનિધિ હોય, ઊંઘા જઈ લોકોની સમસ્યા સાંભળવામાં આવતી નથી। અત્યારે અનેક રજૂઆતો આવી રહી છે ગાંધીધામમાંથી, તો શું કારણથી લોકોની સમસ્યાનું સમાધાન નથી કરવામાં આવી રહ્યું? આ વિસ્તાર છે મિત્રો મહેશ્વરી નગર વોર્ડ નંબર 4નો, તમે મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કેટલા અત્યારે આ જે ગટરની સમસ્યા છે, અત્યારે કેટલા અત્યારે જે લેડીઝ વર્ક છે, જે મહિલા વર્ક છે, અત્યારે ભેગું મળ્યું છે, કારણ કે અનેકના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે। આ ગટરના જે દૂષિત પાણી છે વહી અને ઘરની અંદર ઘૂસી રહ્યા છે, તેમ છતાં એમને જે આ સમસ્યાથી અત્યારે નિજાત મેળવવી જોઈએ, નગરપાલિકા દ્વારા અપાવવી જોઈએ, પરંતુ અપાવવામાં નથી આવી રહી। એના કારણે અત્યારે અનેક લોકો અહીંયા સોસાયટીના સાથે મળ્યા છે, અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું। હમણાં જ એક ભાઈ નગરપાલિકામાંથી આવી અને એમની રજૂઆત કરવા ગયા હતા, પરંતુ આને આ સમસ્યા કેટલા ટાઈમથી છે અને શું કારણથી એને સમસ્યાનું સમાધાન નથી કરવામાં આવી રહ્યું, કોણ અહીંયાના કાઉન્સિલર છે, આપણે બધું જાણશું વિગત અહીંયાથી। શું નામ છે માસી આપનું? ધનભાઈ। કેટલા ટાઈમથી સમસ્યા છે? હા, 12 મહિના થઈ ગયા, અમે એમને એમ ભાઈ રહીએ, અમારા બચ્ચા નથી હાલી શકતા, પૂરા દીવને એસીને છે છલી રહીએ, ગટર પૂરી। શું કહેવા માંગશો તંત્રને? મારું નામ વાલબાઈ છે, અમે 4 વર્ષથી અમે બહુ તકલીફમાં છીએ, પણ 12 મહિના આમ જ આમ છલકાયો, ને એમાં ઘરમાં પાણી નીકળે, ખાઈ નથી શકતા, અમે બધે બીમાર પડી ગયા, તો અમે રોજ નગરપાલિકામાં અમે જઈએ છીએ, 3-4 વાર જઈ આવ્યા, તોય બી અમારી કોઈ પૂછા નથી કરતો, આવીએ કે આજે અમે આવીએ છીએ, કાલે આવીએ છીએ, સાંજે આવીએ છીએ, હમણાં પાઇપ ફેંકીએ છીએ, બાજી આજી કે એનો આરો નથી, કોઈ આવ્યો જ નથી। મને હમણાં રજૂઆત મળી કે હું બાજુમાં જ રસોડું છે ને ઘરની અંદર પાણી જાય છે, હા ઘર અંદર પાણી જાય, અમારા ઘર અંદર જોઈ શકો છો મિત્રો અત્યારે કેટલો આક્રોશ છે, પરંતુ પ્રતિનિધિ જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એના પાસે એટલો સમય નથી કે હું અહીં આવું અને લોકોની શું સમસ્યા છે એમાંથી નહીં। ટાંકી અમારી ગટર છે ભરેલી છે, 15 દિવસ થયા અમે પાણી વગર બેઠા છીએ, નાવા હારું ના, પાણી પીવા હારું કાંઈ ના, પૂરી ઢક્કર ભરેલી છે ટાંકી, અમારી ગટર છે પૂરી, હવે હમણાં જોઈ લો તમે જાણ શું પૂછો છો? શું નામ છે આપનું? રામજીભાઈ શું સમસ્યા છે અહીંયા? પાણી આવે છે ગટરનું સાહેબ, પાણી લાઈન માં પી, કોણ છે આપણે અહીંયા કાઉન્સિલરમાં? સુરેશભાઈ છે ને, બીજા તો ખબર નહીં, સુરેશભાઈ છે ખાલી। મિત્રો, બધી જગ્યાએ આને આ જ એક મુદ્દો છે કે 4 કાઉન્સિલરને આ બધી જે પેનલ હોય એને બધું સંભાળવાનું હોય, પરંતુ એક જ કાઉન્સિલરનું નામ યાદ હોય છે લોકોને, કારણ કે બીજા કાઉન્સિલર ક્યારે અહીંયા આવતા નથી। તો આવો જે મેઈન વિસ્તારો સોસાયટીનો ગલીનો, હું બધા કાઉન્સિલરના ફોટા અને મોબાઈલ નંબર લગાડવા જોઈએ, તો આ લોકો એને ફોન કરી શકે, પોતાની રજૂઆત કરી શકે। હજી આપણે આગળનો જે વિસ્તાર છે હું તમને આખો દેખાડવા માગું છું, મહેશ્વરી નગરનો, આ ચારે બાજુના લાઈનોમાં પાણી ઘૂસી રહ્યું છે, અનેક ટાઈમથી આવી રહ્યું છે, જોઈ શકો છો શું છે સમસ્યા, ક્યાંથી પાણી આવી રહ્યું છે હું તમને દેખાડવા માગું છું। જોઈ શકો છો આ જ્યાં નનકી આવી ગલીઓ આવેલી છે, જે લાઈનો આવેલી છે, જ્યાં ગટર છે ઊંઘા લીક છે ગટર, એના કારણે ચારે બાજુ પાણીના આવા જે દૂષિત પાણી છે ચારે બાજુ ઘરની અંદર જઈ રહ્યા છે, જોઈ શકો છો આવી રીતનું પાણી, જોઈ શકો છો આને આ સમસ્યા છે, પરંતુ આ જે સમસ્યા છે એમાંથી સમાધાન નથી મળતો અહીંયાની ગાંધીધામની જનતાને। શું કહેવા માંગશો માસી? મારું નામ દેવલભાઈ। શું કહેવા માંગશો? મારું નામ એમ એ જો ઈએન ઈ સગવડ કરી નાખો, હું તો કંક થઈ ગઈ છે, કેને કહું જેને કહું જો પારા બાંધીને ક્યાં જશે? હે, તમારી દીકરીને ઘરે પાણી આવે બધો એમ કહે, હે દીકરી ક્યાં જશે? એમ તો કરો ને, હે ક્યાંક તો જશે ને દીકરીને પાણી આવે રો, હે દીકરી એક તો નથી જાવે ને, હે બધો પારા પાણી જવાની નથી, ક્યાં ની તમારા વચ્ચે આવે છે નથી આવતું? સુરેશભાઈ ને અમે આપીએ છીએ, સુરેશભાઈ આવે છે અહીંયા જોઈને હાલો જાય છે, કે છે અમે કરી દેશું, સુરેશભાઈ હમણાં આવે નહીં, ફોન માં કહીએ કે હા હમણાં આવું 10 મિનિટ માં આવું 15 મિનિટ માં આવું, જો મોઢો નથી બતાવ્યો,
मित्रों आपणे आपणो कीमती मत पांच वर्ष माटे गमे तेने आपता होय छे तो तमने ख्याल होवी जरूरी छे के ई अमारा वच्चे आवशे के नहीं आवे तो पोतानो मत केने आपवो अने केने आपणे प्रतिनिधि तरीके बनावो ई आपणा हाथ उपर छे। रोहित ठक्कर साथे नीरव गोस्वामी, मां आशापुरा न्यूज चेनल, गांधीधाम, कच्छ, गुजरात।